वर्णानामर्थसंघानां रसानां छन्दसामपि मंगलानां च कर्तारौ वंदे वाणी विनायकौ भवानी शंकरौ वंदे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धास्वान्तस्त्वमीश्वरं वंदे बोधमयं नित्यं गुरुं शंकररूपिणं यमाश्रितो हि वक्रोऽपि चंद्रः सर्वत्र वंद्यते सीताराम गुणग्राम पुण्यारण्य विहारिणौ वंदे विशुद्ध विज्ञानौ कवीश्वर कपीश्वरौ उद्भवस्थिति संहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभम् मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वंदेहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिं नानापुराणनिगमागमसम्मतयते रामायणे निगदितं क्वचिदन्यतोऽपि सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबंधमति मंजुलमातनोति यस्यांके च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्योरसिव्यालरार सोऽयं भूति विभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा शर्वः सर्वगदः शिवः शशिनिभश्री शंकरः पातु मां प्रसन्नतायान्नगताभिषेकतः तथा नमं लेवनवासदुःखतः मुखाम्बुजश्रीरघुनन्दनस्य मे सदास्तु सा मञ्जुलमङ्गलनीलाम्बुजश्यामलकोमलाङ्गम् सीतासमारोपितवामभागम् पाणौ महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम् पग पांच आने रहने चाहिए सेवक मित्र सेवको मित्रों एमना बदा सचिव ना पुत्रो बदा साथे छे लक्ष्मण राम जानकी नु स्मरण करता करता जई रहा छे ज्यां ज्यां पण सीता ने राम जी ना निवास नु दर्शन थाय त्यां ते बधा लोग प्रेम सहित प्रणाम करे छे आ रीते भरत जी जई रहा छे तो तुलसीदास जी वर्णन करे छे कि मार्ग में रहना जो बदा स्त्री पुरुषो छे જયારે સાંભળે કે ઓહો ભરતજી આવી રહ્યા છે બધાનું કામકાજ છોડીને એકદમ દોડી આવે છે એમ દર્શન કરવા માટે અને બધા ભરતજી નું રૂપ એમનો પ્રેમ આ દર્શન કરીને પોતાના જીવનને ધન્ય માને છે પ્રસન્ન થઈ જાય છે એમાં સખીઓનો વચ્ચે વચ્ચે વાર્તાલાપ થયો સખીઓ વચ્ચે એનું વર્ણન કરે છે તુલસીદાસજી કે એક સ્ત્રી બીજી એની પોતાની સખીને કહે કે અરે આ રામ ને લક્ષ્મણ તો નથી જઈ રહ્યા ને એમનું આયુષ્ય શરીર રૂપ રંગ બધું સમાન જ છે એમનો શીલ સ્નેહ પણ સમાન છે અરે ચાલ પણ એમના જેવી જ છે અંતેથી ભ્રમ થાય જાણે કે રામ લક્ષ્મણ તો નથી જઈ રહ્યા ને પણ નહીં નહીં એ ન હોઈ શકે કારણ કે એમનો વેશ એવો સમાન નથી પેલા તપસ્વીના વેશમાં હતા
આ તો રાજકુમારના વેશમાં છે, પણ એ સીતાજી પણ સાથે નથી. ત્યાં સીતાજી સાથે હતા, અહીં સીતાજી સાથે નથી. એટલું જ નહીં, પરંતુ એમની આગળ તો આ ચતુરંગી સેના ચાલી રહી છે. એ ઉપરાંત જુદો ખરા મુખ પર પ્રસન્નતા નથી, મનમાં ખેદ છે. અને જરૂર આ રામ લક્ષ્મણ નથી, કારણ કે એ તો પ્રસન્નતાથી જઈ રહ્યા હતા. આમ હવે તેને તર્કયુક્ત જયારે વચન કહ્યું ત્યારે બીજી બધી સખીઓ ખુશ થઈ ગઈ, અને એના તર્કનું સન્માન કરીને બીજી સખી મધુર વાણીમાં કહે છે, જેને ખબર હતી બધી કથાની, એને પ્રેમ સહિત બધો કથાનો પ્રસંગ સંભળાવ્યો, કેવી રીતે રામજીના રાજ્યાભિષેકમાં વિઘ્ન થયું, અને એને કારણે કેવી રીતે ભરતને રાજ્ય મળ્યું, પણ કેવું ભરત રાજ્ય ન સ્વીકાર્યું, અને ભરત કેવા સૌભાગ્યશાળી છે કે રામજીને મનાવવા માટે પાછા જઈ રહ્યા છે, પગે ચાલી રહ્યા છે, ફળ અને કંદમૂળ ખાય છે, પિતાએ રાજ્ય આપ્યું તો પણ એને છોડીને ભગવાનને મનાવવા જઈ રહ્યા છે. અરે ભરત સમાન કોઈ દુનિયામાં અત્યારે છે? આમ ભરતની પ્રશંસા કરી રહ્યા છે. ભરતનું ભાઈપણું તેણે કેવું નિભાવ્યું, એનું આચરણ તો કે આ ભરતનું આ ભાઈપણું, એનું આચરણ, એનું શીલ, એનો પ્રેમ. તુલસીદાસ કહે છે કે આ કથાનું વર્ણન કરીને અને સાંભળીને બધા જ કઈ કાળના દૂષણો નાશ થઈ જાય છે. હે સખી, એ કહે છે કે જે કે આના વિશે કહેવાય તો થોડું જ છે, અને એમાં આશ્ચર્ય નથી, રામજીના ભાઈ છે ને, આવા કેમ ના હોય. અને પછી પોતાના ભાગ્યની પ્રશંસા કરે છે કે આપણે પણ કહે છે જો આ ભગવાન આ ભરતજીના દર્શન કરીને ખરેખર અત્યંત ભાગ્યશાળી છે, પુણ્યવાન સ્ત્રીઓમાં આપની ગણના થઈ જવાની હોય, કારણ કે આપણે તો જો પછી વચ્ચે એમ પણ કહે છે કે આ ખરેખર કઈ કઈ એને યોગ્યતા પુત્ર નથી જ, એમ કઈ કઈ એની કોઈ ટીકા કરવા માંડે એટલા હું કઈ કહે છે નહીં નહીં, ખરેખર તો આમાં કઈ કઈનો કોઈ દોષ જ નથી, ખરેખર બ્રહ્માએ જ આપણા જ ભાગ્યને કારણે આ પ્રમાણે કર્યું, બ્રહ્મા જ આપણા અનુકૂળ થયા છે, ક્યાં આપણે અને ક્યાં ભરતજીના દર્શન. તો આ પ્રકારે આમ કે જે ભરતજીના દર્શનથી આપણું ભાગ્ય ખુલી ગયું, જાણે કે સિંહલ દેશ એટલે કે સિલોનના લોકોને અચાનક પ્રયાગરાજ દર્શન ન થઈ રહ્યા હોય, ક્યાં સિલોન ક્યાં પ્રયાગરાજ, સિલોન તો જવા માટે પણ જહાજની જરૂર પડે, તો આપણે ક્યાં કુદેશની અંદર નિવાસ કરનારી આપણે અત્યંત કુટિલ સ્ત્રીઓ, અને આપણા ભારત આપણા ભાગ્યમાં આવું ભરતના દર્શન ક્યાં હોય, એ જંગમ તીર્થ છે, એ પ્રયાગરાજ સ્વયં આપણી સમક્ષ આવી ગયા. અંતેથી આપણું મહા એના પોતાના ભાગ્યની પ્રશંસા કરે છે. અને આ રીતે ભરતજી આ બધો વાર્તાલાપ સાંભળતા સાંભળતા જાય છે, ભરતના ગુણગાન ગવાઈ રહ્યા છે, રામજીના ગુણગાન પણ ગવાઈ રહ્યા છે. આ ગુણગાન સાંભળતા સાંભળતા અને ભગવાનનું સ્મરણ કરતા કરતા ભરતજી આગળ ચાલી રહ્યા છે. જ્યાં વચ્ચે માર્ગમાં તીર્થ આવે, આશ્રમ આવે, મંદિરો આવે, બધાના દર્શન કરતા પ્રણામ કરતા જાય છે. અને પ્રણામ કરતા કરતા મનમાં મનમાં ભરતજી વડે પછી વરદાન માંગતા જાય છે કે રામ જાનકીના ચરણમાં મારી દ્રઢ ભક્તિ થાવ. તો અને માર્ગમાં જાય છે એટલે ઘણા લોકો એમને મળે, ત્યાં વનમાં રહેનારા ભીલ લોકો, વાનપ્રસ્થ, બ્રહ્મચારી, સંન્યાસી, ઉદાસી બધા લોકો એમને મળતા જાય, બધાને પ્રણામ કરે, કારણ કે એમના બધા ભગવાનના દર્શન ન થતા હોય. જે મળે એને પ્રણામ કરતા કરતા પૂછે કે લક્ષ્મણ રામ જાનકી કયા વનમાં નિવાસ કરે છે, ક્યાં વનમાં છે અત્યારે. ભરતને મનમાં એક શંકા છે ખરી, કદાચ હું આવું છું, સામેને ભગવાન જતા રહે, એટલે જે કોઈ મળ્યાને પૂછે કે ભગવાન કયા વનમાં અત્યારે નિવાસ કરી રહ્યા છે, ત્યારે જે એમને મળે બધા ભગવાનના સમાચાર કહે. અને ભરતજીના દર્શન કરીને જેને પોતાનો જન્મ કૃતાર્થ ન થયો હોય એવી ધન્યતા અનુભવે. અને જે લોકો એમ કે ઘણા લોકોએ ભગવાનને જોયા હોય, કે ભરતજીને કે અમે જોયા છે, કુશળ છે, બસ ભગવાનની કુશળતાના સમાચાર આપે એટલે એમને રામ લક્ષ્મણ જેવા જ પ્રિય ના હોય. મારી રીતે બધાને પૂછતા પૂછતા અને દરેક જણ ખાય તો કહે કે ભગવાન ક્યાં છે, એટલો જવાબ આપવાને બદલે જે એમને મળે ભગવાન ક્યાં છે તો કે, પણ એટલે બધાએ ખાતરી થઈ ગઈ એ જ મનમાં છે, પણ જોડે જોડે બધા પાછા ભગવાનની કથા પણ કહેતા જાય. આમ દરેકના મુખની કથા સાંભળતા સાંભળતા ભરતજી જઈ રહ્યા છે. 224માં દોહામાં કહે છે,
तेहिवा सर्वसि प्रातहि तेहिवा सर्वसि प्रातहि चले सुमेरि रघुनाथ चले सुमेरि रघुनाथ राम दरस की लालसा राम दरस की लालसा भरत सरित सब साथ भरत सरित सब तही बासर बसी प्रात ही चले सुमेरि रघुनाथ इस दिवस त्याग निवास करें बच्चे निवास करें सवारे भगवान स्मरण भगवान स्मरण कर चाली निकाय राम दरस की लालसा भरत सरित सब साथ मात्र भरत जी नहीं पढ़ इनके साथ जी समाज बंधन है मात्र राम ना दर्शन नहीं लालसा ये लालसा वधाने वधा तीव्र थती जाए जमीन नजीक आ जाए तेमें दर्शन लालसा तीव्र थती जाए જાણે કવિને તુલસીદાસજી મહારાજને પણ હવે ઉત્કંઠા છે કે એમનું મિલન જલ્દી થવું જોઈએ અને તેથી કથા હવે સંક્ષેપમાં કહી રહ્યા છે આગળ વર્ણન કરે છે મંગલ સગુન હોહી સબ કા હો મંગલ સગુન હોહી સબ કા હો हर कहीं सुखद विलोचन बाहु हर कहीं सुखद बाहु भरत ही सहित समाज उछाहु भरत ही सहित समाज मिली हहि राम मिटहि दुख दाहु मिली हहि राम में करत मनोरथ जस जिय जाके करत मनोरथ जस जिय जाहि स्नेह सुरा सब छाके जाहि स्नेह सुरा सब छाके शिथिल अंग पग मग डगी डोलही शिथिल अंग पग मग डगी विश्वल बचन प्रेम बस बोलही विश्वल राम सखाते ही समय दिखावा राम सखाते ही समय शैल शिरोमणि सहज सुहावा शैल जासु समीप सरित पयतीरा जासु सीय समेत बसहि दो बीरा सीय समेत देखि करहि सब दंड प्रणाम देखि कर कही जय जानकी जीवन राम कही जय जानकी प्रेम मगन अस राज समाजु प्रेम मगन अस जिमी फिरी अवध चले रघुराजु जिमी मंगल सगुन हो ही सब काहु बस भरत जी ने बद्धा है बधीज रीते मंगल सुखन थवा माड्या छे हर कही सुखद विलोचन बाहु तो मंगल सुखन अनेक प्रकार ना होय पण आपण अंग फरके તો એને મંગળ સૂચન કહેવામાં આવે કયું અંગ ફરક અહીં સુખદ વિલોચન બાહુ
લોચન અને બાહુ સુખદ રીતે ફરકી રહ્યા છે. એટલે સ્ત્રીઓને ફરકે ક્યારે એનું ડાબું અંગ ફરકે ત્યારે સુખદ કહેવાય, અને પુરુષોને જમણું અંગ ફરકે ત્યારે સુખદ કહેવાય. અને એ એવું માની લેવાનું કે એ રીતે અંગ ફરકી રહ્યા છે. એટલે કહે છે અહીંયા આગળ કે આ સુકન જે છે એ ખરેખર તો પ્રકૃતિ દેવી જે છે આપણને પહેલેથી સૂચના ના આપી રહી હોય, પહેલેથી કઈક સંકેત આપી રહી છે. જેમ કમિંગ શેડો, કમિંગ ઇવેન્ટ્સ, કાસ્ટ ધ શેડો, આવતા બધા જે પ્રસંગો હોય એ પોતાનું જાણે કે પડછાયો ના પાડતા હોય પહેલેથી, અંતે સુકન જે છે પણ હવે પછી જે થઈ રહેવાનું છે એનું કઈક સંકેત ના કરતા હોય, આમ પ્રકૃતિ દેવી પોતે જ આવી રીતે સંકેત કરી રહ્યા છે. અને એટલે એ જમાનામાં તો આ બધા બહુ શ્રદ્ધા ધરાવનાર તુલસી, પેલા રામાયણ નો તો ખૂબ છે, વાલ્મીકી ઋષિ ખૂબ બધા સુકન નું વારંવાર વર્ણન કરે, તેમ તુલસીદાસ પણ એ જ રીતે દરેક પ્રસંગે આવો અગત્ય પ્રસંગ હોય સુકન નું વારંવાર વર્ણન કરતા હોય છે. ભરત સહિત સમાજ ઉછાહુ, ભરત સહિત બધો જ સમાજ છે બધાને અત્યંત ઉત્સાહ છે. મિની હહી રામ, ઓહો રામજીને મળીશું. મીટે દુઃખ દાહો, આ દુઃખ નો જે દારૂણ દુઃખ છે એ દાહ બધો મીટી જશે, રામજીને મળીશું. આ બધા લોકો મનમાં ખૂબ ઉત્સાહ છે. કરત મનોરથ જસ જીએ જાગ, મળીશું ત્યારે શું કરીશું. દરેક મનમાં કલ્પના કરે છે ભગવાન જયારે મળીશું દર્શન શું કરીશું. કરત મનોરથ જસ જીએ જાકે, દરેક પોતાના મનમાં આવે પ્રકારે મનોરથ કરી રહ્યા છે કે ભગવાન મળીને શું કરીશું. અને જેમ જેમ ભગવાન વિચાર કરે, એમને મિલન નો વિચાર કરે, તેમ તેમનો પ્રેમ એવો ઉમટી આવે છે. જાહી સ્નેહ સુરા સબ છાકે, એને પ્રેમની સુરા મદિરા બધા ન પીધી હોય ને એમાં છાકટા નથી ગયા. આમ પ્રેમની મદિરાનું પાન કરીને બધા જો જાણ કે હવે છાકટા નથી ગયા હોય, એવી રીતે છાકે તો બધા એકદમ મસ્ત બની ગયા, ભાન ભૂલી ગયા, બધા ઉન્મત્ત બની ગયા. સંસ્કૃતમાં કહીએ તો બધા લોકો પ્રેમ મદિરાનું પાન કરીને ઉન્મત્ત બની ગયા. આમાં એવું થાય ને મદિરાનું પાન કરે એટલે માણસ પછી જેમ તેમ બોલવા પણ, જેમ તેમ નહીં પછી મનમાં એવું બોલવા માંડે. આમ તો સામાન્ય મનોરથ એને કહેવાય કે મનમાં આપણામાં કઈ કોઈ બહાર ના કે હું શું કરીશ, પણ એક વાર આ પ્રેમની મદિરાને કારણે ઉન્મત્ત બની ગયા. એટલે શિથિલ અંગ પગ મગ નહીં ડોલહી, અંગ શિથિલ થાય મજેરાનું પાન કરે અંગ શિથિલ થઈ જાય, ચાલતા તો પગ પણ ડોલવા લાગે, તેમાં પ્રેમ ની મદિરાને કારણે એમનો અંગ શિથિલ થઈ ગયું અને પગ પણ ડોલવા લાગ્યા. વિહોળ વચન પ્રેમ વસ બોલહી, આ પ્રેમ વસને અત્યંત વિહોળ વચન બોલવા લાગે, બોલે આમ કારણ કે એકવાર પછી સંદેહભાત થવાનું બોલવા માંડે. ટૂંકમાં પોતાના મનમાં જે મનોરથ ચાલી રહ્યા છે મોટે મોટે તો કહેવા માંડે. કોઈને સાંભળો, કોને સાંભળવાનું, બધા એકબીજાને કહે જ કરે. અત્યારે બધા મદિરામાં ઉન્મત્ત હોવાના કારણે કોઈ કઈ સાંભળતો નથી, પણ મનમાં જે પ્રકારના ભાવ જન્મે છે એ બધા ભાવ મોટે મોટેથી બોલી રહ્યા છે. રામ સખા આવી જાતની સ્થિતિ છે. આમ બધા વિચાર કરો, આખી સેના, આખા અયોધ્યા નગરજનો, રામ અને ભરતજી, શત્રુઘ્ન, આ બધા આવી રીતે ચાલી, બધા ગાડા થઈને ચાલી રહ્યા છે. રામ સખા તહી સમય દેખાવા, સૈન શિરોમણી સહજ સુહાવા, ત્યારે રામજીના સખા એટલે ગુહાએ ત્યારે એમને ખબર હતી કે આ ચિત્રકૂટ પર્વત આવી રહ્યો છે. શૈલ શિરોમણી એટલે પર્વતના શિરોમણી સમાન જે આ ચિત્રકૂટ છે, એ ચિત્રકૂટનું દૂરથી દર્શન કરાવ્યું. અને પદયાત્રા જતા હોય બદ્રીનાથ પેલું દેખાયું શિખર, એકદમ જે ઉત્સાહ આવી જાય તેવી રીતે શિખર દેખાય છે. ભગવાનો દેખાય નથી પણ શિખર દેખાયું, ચિત્રકૂટ જે શિખર છે શૈલ શિરોમણી. આમ પર્વતોમાં જે શિરોમણી સમાન ચિત્રકૂટ છે એના દર્શને દેખાડ્યું કે જ્યાં પેલો રહ્યો. કેવું છે સહજ સ્વભાવ, જે સ્વભાવથી અત્યંત સુંદર છે, સ્વભાવથી સુંદર પર્વત છે. જાસુ સમીપ સરિત પય તીરા, તું જેની નજીક સમીપ પય તીરા, સરિત પય, સરિત નદી તો પયસ્વિની એટલે ગંગા નદી ત્યાં વહી રહી છે. આમ તો મંદાકિની નદી ત્યાં વહી રહી છે પણ એ ગંગાજીનો જે પ્રવાહ છે. આગળ કહેવામાં આવ્યું કે અત્રિ ઋષિના પત્ની અનસુયા છે, એમને પોતાની તપશ્ચર્યાને કારણે પોતાના પતિને તરસ લાગી, એમને પાણી પીવાનું ક્યાંય, પતિએ ખૂબ તપશ્ચર્યા કરી, એમને જયારે જાગે ત્યારે પતિ જયારે તપશ્ચર્યા કરે અત્રિ ઋષિ, ત્યારે અનસુયા જે હંમેશા એની સેવા કરતા હોય અને તપશ્ચર્યામાં જયારે જાગ્યા એમને તરસ લાગી તો ક્યાંય પાણીનું કોઈ સ્થાન ન મળ્યું. અને એથી અનસુયાએ પોતાના તપશ્ચર્યાથી
વિનંતી કરી અને ત્યાં ગંગાનો એક પ્રવાહ એવા લાગ્યો જેને મંદાકિની કહે છે. જાસુ સમીપ સરિત પય તીરા, એ ચિત્રકૂટ કેવો છે જેની સમીપ ગંગા નદી વહી રહ્યા છે. ગંગા બહુ દૂર તો નથી, પણ એની જે એક પ્રવાહ જેને એક શાખા જેને મંદાકિની કહે છે. સિંહ સમેત બસહી દોબીરા, કે બસ કહે છે કે જ્યાં આગળ મંદાકિની નો પ્રવાહ વહી રહ્યો છે ત્યાં આગળ સીતારી સહિત આ બંને ભાઈઓ ત્યાં આગળ વસી રહ્યા છે. તો ચિત્રકૂટ ના આમળા આગળ કહેવામાં આવ્યું એ પર્વત શિરોમણી છે. ખરેખર મેરુ પર્વત માં શિખર છે. આગળ કથા કહેવામાં આવી કે મેરુ પર્વત ને એક દિવસ બહુ ગર્વ થઈ ગયો કે મહારાજ એવું કોણ છે, કોણ મને કોઈ પ્રકારનું નુકસાન કરી શકે. એટલે વાયુદેવ ને ક્રોધ ચડ્યો કે આને ગર્વ થયો. એટલે વાયુ તો પછી આ પર્વત ને ઉડાડી મૂકવા માટે ભયંકર તોફાન સર્જ્યું. ત્યારે જોયું કે અરે મેરુ ના આ પ્રકારે મેરુ મહાન મુશ્કેલીમાં આવી ગયો. એટલે ભગવાન વિષ્ણુએ પછી એનું રક્ષણ કરવા માટે ગરુડજીને મોક્યા. ગરુડજી આવ્યા, બંને પાંખો ફેલાવીને મેરુ પર્વત ઢાંકી દીધો. એટલે વાયુ જોર સુધી વહી રહ્યો તો પણ પેલા મેરુ નો કઈ અસર જ ના થાય. એ મેરુ ને અસર ના થાય એટલે મેરુ ગરુડ ને કે વાયુ ચાલી રહ્યો લાગતો નથી કે કઈ. ગરુડ કે ચૂપ બેસ ચૂપ બેસ, હમણાં બોલી છે જ નહીં. અરે મેરુ ને થોડું અભિમાન થયો કે નહીં નહીં, હું જયારે થોડોક તો સામનો કરું, તમારી જરૂર નથી મને આવી કઈ, મને થોડોક તો સામનો કરવા દો વાયુનો. એટલે ગરુડે પોતાની પાંખ જરા ખટાવી, એટલે જે વાયુનો ઝપાટ આવ્યો એમાંથી બે શિખર ઉડી ગયા. એક પડ્યું વૃંદાવનમાં જેને ગોવર્ધન કહેવામાં આવે છે, બીજું કોઈ પ્રયાગરાજ પાસે એને ચિત્રકૂટ કહેવામાં આવે છે. આ મેરુ પર્વત જે છે એ દેવતાઓની ક્રીડા ભૂમિ છે. એટલા જ માટે દેવતાઓ ગોવર્ધન અને ચિત્રકૂટ પર પણ ક્રીડા કરતા હોય છે. એટલા માટે સ્વભાવથી અત્યંત સુંદર અને પવિત્ર આ પર્વત છે. શૈલ હિમાલય આદિક જે તે ચિત્રકૂટ બસ ગા વહી તે જસ ગા વહી તે. એમાં પછી શૈલ રાજ તો શૈલ શિરોમણી બની ગયો. કેમ? ભગવાન જે નિવાસ કરતો હોય ત્યાં એ શૈલ શિરોમણી થઈ ગયો. અને ભગવાન નિવાસ કરતા હોવાના કારણે બીજા બધા પર્વતોને એમની ઈર્ષા આવે છે, એની પ્રશંસા કરે છે. શૈલ સિમાલય હિમાલય આદિક જે તે, હિમાલય સહિત જે બધા પર્વતો છે, ચિત્રકૂટ જસ ગા વહી તે, બધા ચિત્રકૂટ નો યશ ગાઈ રહ્યા છે. આવો ચિત્રકૂટ દેખાયો અને ગુહાએ નિષાદ રાજે દેખાડ્યો કે અહીંયા ભગવાન આ નદી કિનારે નિવાસ કરી રહ્યા છે. દેખી કર રહી સબ દંડ પ્રણામ, દૂરથી જ બસ જેને ભગવાન દર્શન ન થયા હોય એમ જોઈને બધા દંડવત પ્રણામ કર્યા. ચિત્રકૂટ નું મહાત્મ્ય અહીંયા કહે છે. શૈલ શૃંગ ભવ ભંગ હેતુ લખુ દલન કપડ પાખંડ દંભ દલુ ખલ જય જગ મે જગ જાનકી જગ જનક જગપતિ વિધિ હરિહર પ્રપંચ છલુ. શૈલ શૃંગ ભવ ભંગ હેતુ, આ શૈલ શૃંગ આ પર્વત નું શિખર ચિત્રકૂટ ભવ ભંગ હેતુ સંસાર સાગર નો નાશ કરનારું છે. દલન કપડ પાખંડ દંભ ખલુ, તો કે આ કપટ પાખંડ દંભ બધાને નાશ કરનારું છે. જય જગ મે જગ જનક જગપતિ, જગ જનક જગપતિ વિધિ, તો બ્રહ્માજી વિષ્ણુ શિવજી આ બધાએ ત્યાં અવતાર લીધેલો છે આ ચિત્રકૂટ પર. કે અહીંયા જ ભગવાન રુદ્ર દુર્વાસા તરીકે રૂપે આવેલા, અહીં ભગવાન વિષ્ણુ દત્તાત્રેય રૂપે આવેલા, અહીં ભગવાન બ્રહ્મા ચંદ્રમા રૂપે આવેલા, બધા અવતરણ લીધેલું અહીં, બધી અમને તપશ્ચર્યા કરેલી. એટલે અત્યંત મહાન ઋષિનું જે તપશ્ચર્યાનું સ્થાન નિવાસ સ્થાન જો આ. એટલે ટૂંકમાં કહે છે આ દેવતાઓ પણ પોતાનું કામ છોડી છોડીને આવી ગયા બધા. જય જગ મે જગ જનક જગપતિ વિધિ હરિહર પ્રપંચ છલું, પોતાનો પ્રપંચ બ્રહ્માજી જગત નું સર્જન કરવાનું, વિષ્ણુ જગત નું પાલન કરવાનું, રુદ્ર જગત નો સંહાર કરવાનો, આ બધા પ્રપંચ છોડીને અહીંયા આવીને નિવાસ કરી રહ્યા હતા. આવું ચિત્રકૂટ નું મહાત્મ્ય છે. દેખી કરહી સબદન, બધા કોઈ જાણતો હોય પાછું આ બધી વસ્તુઓ કારણ કે આ પ્રચલિત હોય, અને તેથી ચિત્રકૂટ ના દર્શન કર્યા, બધા દંડવત પ્રણામ કર્યા. એવું કહે છે કે જનકજી પણ આવે ત્યારે જેવા ચિત્રકૂટ ના દર્શન કર્યા તરત રસમાં ઉતરી ગયા અને પછી પગપાળા ચાલવા લાગ્યા. કહી જય જાનકી જીવન રામ, બસ બધા લોકોને ભગવાન દર્શન ન થયા હોય તો જય જાનકી જીવન રામ, જાનકી જીવન રામચંદ્રની જય, જાનકી જીવન રામચંદ્રની જય, બસ બધા બોલવા લાગ્યા.
में जानकी ना समावेश था है भगवान जानकी सहित निवास करे रहा है जानकी जीवन जय रामचंद्र जय हो एम करता करता प्रणाम करवा लग गया। प्रेम मगन अस राज समाज अबद्ध है राजा ने समाज बदला प्रेम मग्न से केव प्रेम मग्न जीवी फेरी अवध चले रघुराजु जेने भगवान अयोध्या पाछा ना जई रहे हो जेने भगवान अयोध्या पाछा जई रहे हो जम प्रेम मग्न थी जाए एवं चित्रकूट ना दर्शन बदा प्रेम मग्न से। 225 दोहा में कहे भरत प्रेम ते ही समय जस भरत प्रेम ते ही समय जस तस कही स कही न शेषो तस कही स कही न कभी अगम जिमि ब्रह्म सुख कभी अगम जिमि ब्रह्म सुख अह मम मलिन जनेशो अह मम मलिन जनेशो। तो बधा लोकोना प्रेमनो वर्णन करू तुलसीदासजी तो बधा लोकोना प्रेमनो वर्णन करू के केवा बधा मंदिरामां उन्मत्त थईने बधा चाली रह्या छे डोली रह्या छे ने लवारो करी रह्या छे अने एवा प्रेममां मग्न थई गया छे जेने भगवान पाछाना प्रेम लोकोना प्रेमनो वर्णन करू ओ भरतना प्रेमनो शुं वर्णन भरत प्रेम होते ही समय जसा ए समय भरतजीनो जे प्रेम हतो तस कही स कही न शेषु। तुलसीदासजी महाराज कहे छे के शेष नाग पण भरतना प्रेमनो वर्णन ना करे शेष ना कोई सामान्य नहीं भगवान की सैया है भगवान ना भक्त है हमेशा भगवान नो साथ करना रहा है। जो राम जी रूपे आवे तो लक्ष्मण रूपे शेष नाग आवे कृष्ण रूपे आवे तो बलदेव रूपे भगवान नो साथ क्यारे छोड़ता न होय भगवान महान भक्त है छता पण एमनी शेष नाग ना रूप में 1000 एमनी फेण है दरेक दरेक फेण में बब्बे एमनी जीखवा है आम शेष नाग ने 2000 जीव है। विचार करो एक जीव थे नहीं 2000 जीव एक साथ साथ आम भरत ना प्रेम नु वर्णन करनो शेषनाग प्रयत्न करे तो वर्णन ना करे। कोई के कहू के शेषनाग लक्ष्मण लक्ष्मण पण प्रेम नु वर्णन करी सके लक्ष्मण तो महान प्रेमी छे अत्यारे भरत नो जे प्रेम छे एनु वर्णन तो लक्ष्मण पण करी सके अगर आवशे कारण लक्ष्मण ने तकलीफ थवानी छे आ प्रेम जो न समझी सकवाने कारणे लक्ष्मण जी मन में जे कि भ्रम थवानो छे एम कही सकाय એટલે અત્યારે લક્ષ્મણજી માં કહી શકાય નહીં કેવો પ્રેમ છે તો એની ઉપમા આપે છે તો વર્ણન ના થઈ શકે કેવી કેમ વર્ણન ના થઈ શકે કભી અગમ જેવી બ્રહ્મ સુખ કભી અગમ આ કવિ તુલસીદાસ વર્ણન કરી શકતા અગમ એના અનુભવ નો વિષય નથી ના પ્રેમ કેવી અનુભવ નો વિષય નથી બ્રહ્મ સુખ અહમ મલિન જનેશુ અહંકાર ને મમકાર થી જેનું અંતઃકરણ મલિન થયું છે એવા જનો એટલે એવા મનુષ્યને જેમ જે બ્રહ્મ સુખ નો જેમને અનુભવ નથી ને તો વર્ણન કોણ કરી શકે જેને અનુભવ છે આમ તો શેષનાગ ને અનુભવ છે લગભગ છતાં વર્ણન કરવા શક્તિમાન નથી। કવિ કહે છે એમને અનુભવ છે તો વર્ણન કરવા શક્તિમાન નથી પણ મને તો અનુભવ જ નથી કેમ અનુભવ નથી કેવી રીતે અનુભવ નથી જેમ કે અહંકાર ને મમકાર થી મલિન થયેલા રાગ દ્વેષ થી મલિન જેનું અંતઃકરણ છે ટૂંકમાં બ્રહ્માનંદ નો અનુભવ ક્યારે થઈ શકે રાગ અને દ્વેષ બંને જયારે દૂર થાય ત્યારે રાગ એટલે વિક્ષેપ રજસ એટલે વિક્ષેપ અને તમસ એટલે લય સામાન્ય રીતે કોઈ માણસ ધ્યાન કરવાનો પ્રયત્ન કરે એનું મન વિક્ષિપ્ત થઈ જાય અથવા તો માણસ મન ઊંઘી જાય એટલે વિક્ષેપ અને આવી રીતે લય થી રહિત મન છે એવું જ મન તો જે ભગવાન નો કે બ્રહ્મ નો આનંદ છે એ આનંદ અનુભવ કરી શકે તો અહંકાર મમકાર રાગ દ્વેષ અભિનિવેશ અને મલિન થયેલું મન જેવી રીતે બ્રહ્માંડ નો અનુભવ ન કરી શકે તેમ કવિ કહે છે કે નહીં આ પ્રેમ નો મને અનુભવ નથી અને માટેનું વર્ણન પોતાની નમ્રતા બતાવે છે પોતાની નમ્રતા બતાવે છે કે આ પ્રેમ નો મને અનુભવ નથી એ વર્ણન કરતી પછી લાગે છે કે એમને પ્રેમ નો અનુભવ છે જ છતાં પણ નમ્રતા થી કહે છે કે નહીં આ પ્રેમ હું વર્ણન કરી શકતો એમ નથી। આગળ વર્ણન કરે છે સકલ સ્નેહ શિથિલ રઘુબર કે સકલ સ્નેહ શિથિલ રઘુ ગયે કોસ દુઈ દિન કર ઢર કે ગયે કોસ દુઈ જલુ થલુ દેખી બસે નિશી બીતે જલ
कीन गवनु रघुनाथ पीरीते कीन ग उहां राम रजनी अवसेखा उहां राम रजनी जागे सीय सपन अस देखा जागे सीय सपन अस देखा सहित समाज भरत जनु आए नाथ वियोग ताप तन ताए सकल मलिन मन दीन दुखारी सकल देखी सासु आन अनुहारी देखी सासु आन अनु सुनिसिय सपन भरे जल लोचन भये सोच बस सोच विमोचन लखन सपन यह नीकन होई लखन कठिन कुचाह सुनाई कोई कठिन अस कही बंधु समेत नहाने पूज पुरारी साधु सन माने सकल स्नेह शिथिल रघुवर के बंधाए राम जी ना स्नेह में अत्यंत शिथिल से ले ये शिथिलता नु वर्णन करे से आखो दिवस चाले बधाए लोको पर शरीर शिथिल से गात्र अत्यंत ढीला से तेथी गए कोस दुई बस बे कोस चाली सक्या आखा दिवस में डगमगता पगे बे कोस चाली सक्या दिन करे ढरके एटला मतलब दिन कर एटले सूर्य ढळी गयो सूर्य ढळी गयो अस्त थई गयो एकदम ख्याल कर आखो दिवस पसार थई गयो दिवस दिवस पूरो थई गयो जल उथलो देखे बसे निधि बीते जल जळाशय जोयो एमणे तले योग्य स्थान जाणीने नीसी बीते ज्यां आगळ ए लोकोए एमनो निवास कर्यो बस बहुत लांबू वर्णन करता है दरेक दरेक रात्रि वर्णन कर शू शू थे बढ़ वर्णन करता है तो भरत जी त्या गया हरिद्वार आश्रम मारा तरह कितलू के बहुत लांबू वर्णन कर त्यारे जरा निरात हम जरा निरात नहीं जलू थलू देखी बस ए नसीब बीते बस जराशय जोयु त्या आगे एमने निवास करो कीन गवन रघुनाथ नसीब बीते जेवी रात्रि पूरी थी गई रात्रि पूरी थवाने परोड़ियो थयो रात्रि क्या पूरी थवानी हती कीन गवन सीधा पाछा निकली गया के रघुनाथ पीरी दे प्रिय आ रघुनाथ ना प्रेमी लोग छे जी सवार पड़ी ना पड़ी त्यां तो बधा वळी पाछा चाली निकले तो आगे हवे वर्णन करे छे के आ उहां राम रजनी अवसेखा उहां एटले त्यां ए टीकाकार कहे छे के हमेशा तुलसीदास जी कवि हमेशा भगवान पासे जो है भगवान पासे रही ने बधानु वर्णन करता है એટલે भगवान नु वर्णन आवे त्या आगळ यहां के अने बीजा कशा नु वर्णन आवे त्यारे वहां के पण अत्यारे बदलाई गयो कोई नहीं नहीं तुलसीदास जी महाराज पण जाने भगवान ना भक्त हो भगवान ना भक्त नी कथा के त्यारे ध्यान देता रहे એટલે અત્યારે भरत जी पासे छे ए राम जी ज्या छे त्या शू थयो नु वर्णन वहां थी करे वहां ए त्या पोते अहियाँ छे ने वहां राम रजनी अवसेखा त्या शू थयो रजनी अवसेखा अने रात्रि अवशेष रही गई
ટૂંકમાં ભલે ને ભાઈ ચાર ત્રણ પ્રહર ની રાત્રિ, રાત્રિ નો એક અવશેષ એક પ્રહર રહી ગયો હતો. આમ 12 કલાક ની રાત કહેવાય, કોઈ 12 કલાક તો સુવે નહીં, પણ તો છેલ્લો એક પ્રહર છેલ્લા 3 કલાક રહી ગયા. સૂર્યાસ્ત સૂર્યોદય પહેલા 3 કલાક રાત્રિ એક પ્રહર રહી ગયો છે. જાગે સીએ સપન રામ, જાગે ભગવાન જાગી ગયા, ભગવાન એકદમ પરુણીય જાગી ગયા. સીએ સપન હશે દેખા, અને સીતાજીને પણ એ વખતે એક સ્વપ્ન દેખાયું. એ વખતે ઉઠતા ઉઠતા સીતાજીને પણ એક સ્વપ્ન, સીતાજી સ્વપ્ન જોયું અને કહ્યું ભગવાન સહિત સમાજ ભરત જનુ આય. એ ભગવાન મને એવું લાગ્યું કે જાણે કે ભરતજી બધા પોતાના સમાજ અને બધા સૈન્ય સહિત ના આવી રહ્યા, સમાજ સહિત ના આવી રહ્યા હોય. નાથ વિયોગ તાપ તનતાય, અને હે નાથ વિયોગ થી સંતપ્ત છે એટલે તન એમનું શરીર જે છે મને કેવું દેખાયું, વિયોગ થી સંતપ્ત. લોકોને સ્વપ્ન દેખાયું બધું બહુ સ્પષ્ટ દેખાતું હોય. એમ સીતાજી માં સ્વપ્ન દેખાયું કે ભરત કેવા દેખાય છે, એમનું તન કેવું છે, વિયોગ થી સંતપ્ત એવું એમને દેખાયું. એટલે જાણે કે સીતાજી કહે છે કે જાણે કે મને આવું દેખાય, એટલે પણ સ્વપ્ન તો આમ ખરેખર સત્ય તો નથી, છતાં પણ જાણે કે એમનું તન સંતપ્ત હોય વિયોગ થી એવું દેખાયું. સકળ મલિન મન દીન દુખારી, માત્ર ભરતજી નહીં બધા સમાજ, એટલે ભરતજી ની સાથે જે જે છે એ બધાનું મેં જોયું. બધાનું મન, બધાને સકાલ મલિન મન, આ બધાના મનમાં મલિનતા છે, બધાના મનમાં ખેદ છે. દીન દુખારી, બધા બિચારા દીન છે, દુખિયા ને દેખાય છે. ટૂંકમાં મનમાં મલિનતા છે, માળવા દુખી છે, અને બધા જોયા શરીરની પણ હાલત જોઈને કે બધા દુખિયારા દેખાય છે. દેખી સાસુ આન અનુહારી, સાસુઓને પણ મેં જોઈ, સાસુઓ પણ એના જેવી પહેલા જેવી દેખાતી નથી. સાસુને જોયા ખરા, પહેલા જેવી નથી. કેમ નથી પહેલા જેવી? સીતાજી સાસુને જોયેલા ત્યારે કેવા જોયેલા? બધા ત્યારે બધા સૌભાગ્યવતી જોયેલા. અત્યારે સાસુ ભાઈ એવી દેખાતી નથી, અર્થાત એ સૌભાગ્યવતી જણાતી નથી. એમણે કહ્યું નહીં કે સાસુ કેવી દેખાય છે, પણ સાસુ પહેલા જેવી દેખાતી નથી, અર્થાત પેલા સૌભાગ્યવતી હતી, હવે એવી સૌભાગ્યવતી જણાતી નથી. બહુ બહુ જોરદાર સ્વપ્ન આવે એમને. ભગવાને સાંભળ્યું, આ સાંભળીને સુનિશ્ચિય સપન ભરે જલ લોચન, તો ભગવાન ને એકદમ આંખોમાં આંસુ આવી ગયા આ સાંભળીને. ભગવાન ભય સોચ બસ, ભગવાન શોક ને વશ થઈ ગયા. ભગવાન પોતે કેવા છે? સોચ વિમોચન, સમગ્ર જગત ને શોક માંથી મુક્ત કરનાર ભગવાન સ્વયં કેવા બની ગયા? શોકગ્રસ્ત બની ગયા. આ સીતાજી નું સ્વપ્ન સાંભળીને એમની આંખોમાં આંસુ આવી ગયા. જથા આ તો અહીંયા આવું એમને વળી આંખમાં આંસુ આવવા ને એમને શોક થવો ભગવાન ને, સમગ્ર જગત ને શોક માંથી મુક્ત કરનાર તો આ ભગવાન ને થાય, પેલા ભગવાન કશું ના થાય. કૃષ્ણ ભગવાન ની આંખમાં આંસુ માંસુ કદાચ આવે, મુનશી માનતો કે આવ્યું હોય, ભલે પછતા આમની આંખમાં આંસુ આવી ગયા. કારણ કે આ તો મર્યાદા, બધી મર્યાદાઓ સાચવનારા છે. પેલા તો મર્યાદા બરોબર છે, આ બધી મર્યાદાઓ એ દરેક દરેક પ્રસંગે ઉચિત જે પ્રકારનું આચરણ હોય એ જ કરનારા છે. એટલે નાટક કરે જવું પણ છતાંય પણ બંને વસ્તુ છે. રામચંદ્રજી માટે એમને યોગ્ય એટલે કે એમને જેવી જોઈએ એ પ્રકારની લાગણી છે, અચ્છા પણ શોક વશ નથી, અર્થાત એ પ્રકારની સંવેદનશીલતા એમનામાં છે. અને છતાં ભગવાન તો ખરા, પ્રભુ તો ખરા, પણ અત્યારે એ લીલા કરી રહ્યા છે. જથા અનેક વેશ ધરી નૃત્ય કરે નટ કોઈ, વર્ણન કરે છે કે જેવી રીતે અનેક વેશ ધારણે કોઈ નટ નૃત્ય ન કરી રહ્યા હોય, સોઈ સોઈ ભાવ દેખાવે આપન હોય ન સોઈ, એવું બની ગયા વગેરે જ પોતે આ બધા ભાવ દેખાડતા હોય. અસી રઘુપતિ લીલા ઉરગારે ધનુજ વિમોહની જન સુખકારી, કાક ભૂષણડી ગરુડજીને કહી રહ્યા છે. ઉરગારી, ઉરગના અરી એટલે કે સર્પના અરી, અસી રઘુપતિ લીલા, હવે રઘુપતિની લીલા છે. ધનુજ વિમોહની જન સુખકારી, આ લીલા ભગવાનની કેવી છે? ધનુજ વિમોહની, રાક્ષસોને મોહ કરનારી છે, જન સુખકારી, ભક્તજનોને અત્યંત આનંદ આપનારી છે. ટૂંકમાં એટલું તો ખરું કે વેદાંતિન લોકોને આ તો વસ્તુ હંમેશા બહાર લાવવી જ પડે, આગળ કરવી જ પડે કે આ તો લીલા છે. એટલે કે ભગવાન ખરેખર શોક ને વશ થાય એ વસ્તુ સ્વીકારી શકતા નથી,
ખરેખર એમાં કઈ ખોટું નથી. ભગવાન રામચંદ્ર ધારો કે એમણે મનુષ્ય બન્યા અને શોક ને વશ થયા કે ગુનો નથી કર્યો, પણ એમને ગુનો લાગે છે. શોક ને વશ થઈ ગયા તો વેદાંતિ લોકો ગુનો લાગે, ના કેવું થાય જ કેવી રીતે. પણ શોક ને વશ તો કઈ ગુનો નથી, કારણ કે એ પણ એક શોક જન્મ્યો કોને માટે? શોક અન્ય કોઈના દુઃખ ને કારણે જન્મ્યો હોય તો કઈ ખોટું નથી. શોક સ્વાર્થ ને કારણે જન્મ્યો હોય તો એ અજ્ઞાન બતાવે છે, પણ શોક અન્ય ને કારણે જન્મ્યો હોય તો એ ખરેખર હૃદયની કોમાતા વધે. આગળ જ કહ્યું કે ભક્તના હૃદય કેવા હોય છે, તો કે માખણ કરતા માખણ પણ એની સરખામણી ના કરી શકે. માખણ જરાક અગ્નિનો સ્પર્શ થાય કે પીગળી જાય, એનો સંપર્ક થાય ને પીગળી જાય. પછી માખણ તો પોતાને અગ્નિનો સ્પર્શ સંપર્ક થાય પીગળી જાય, ત્યારે ભક્તનું હૃદય કેવું છે? બીજાને દુઃખી જોઈને પીગળી જાય. એટલે આવી રીતે કોઈના શોક ને કારણે હૃદય પીગળી જવું એમાં કશું ખોટું હું તો નથી માનતો, પણ છતાંય પણ અહીંયા ટીકા કરો આવું કહેવાની તક લે છે જ. ક્યાં તો ભગવાનને કોઈ પૂછે કે આવા કેવા તમારા ભગવાન, રડે છે કેમ ના રડે? અમારા ભગવાન તો કેમ અખંડાજી માં કે અમારે ભગવાન સબ કરતા હૈ. એ ભગવાનની આવા ભગવાન દુનિયામાં ક્યાંય નથી, જે રડતા પણ હોય, નાચતા પણ હોય, કૂદતા પણ હોય, રમતા પણ હોય, ચોરી પણ કરતા હોય, યુદ્ધ પણ કરતા હોય, ભાગી પણ જતા હોય, બધું જ કરતા હોય. એવું ત્યારે જ બની શકે જયારે બધા ભગવાન હોય ને. ભગવાન પોતે અનેક વેશ લઈને આ પ્રકારની લીલા કરતા હોય, બરોબર છે. પણ જોડે જોડે જે આ કરી રહ્યો છે એમાં ભગવાન હોવાને કારણે જે ચોર છે એમાં છેવટે તો ભગવાન રહેલો જ છે. પણ ચાલો અહીં તો તુલસીદાસજી કે સુની સિંહ સપન ભરે જલો છે, ને આ સીતાજી નું સ્વપ્ન સાંભળીને એમના આંખમાં આંસુ આવી ગયા, શોક મગ્ન થઈ ગયા. કેમ એવું? એનું વર્ણન કરે છે આગળ કે લખન સપન એ હની કે ન હોય, એમને કેમ શોક થયો, આંખમાં કેમ આંસુ આવી ગયા? હે લક્ષ્મણ સપન એ હની કે ન હોય, આ સ્વપ્ન મને સારું નથી લાગતો. કઠિન કુચાહ સુનાઈ કોઈ, આ કુચાહ કુચાહ અમંગળ અશુભ. કઠિન કુચાહ સુનાઈ કોઈ, કઠિન અમંગળ અત્યંત ખરાબ સમાચાર કે અત્યંત અશુભ સમાચાર કોઈ સંભળાવવાનું છે મને એવું લાગે છે. આમ સ્વપ્નની જાણકારી હોવી જોઈએ, કયા સ્વપ્નનો શું અર્થ થવો જોઈએ આખું બધું એનું, તો કે સ્વપ્નાધ્યાયી નામનો ગ્રંથ છે, એમાં બધું વિસ્તાર રીતે લખેલું છે. એ કેટલા સ્વપ્ન એવા હોય જે સફળ હોય, કેટલા સ્વપ્ન હોય જે નિષ્ફળ, ક્યારે સ્વપ્ન આવ્યું પણ અગત્યનું છે. સ્વપ્ન આવ્યા પછી પાછા આપણે ઊંઘી જઈએ તો એ સ્વપ્ન નિરર્થક છે. તો સ્વપ્ન આવી જાગી જઈએ એટલે એવું કહે છે કે વહેલી સવારે જે સ્વપ્ન આવે એ સ્વપ્ન સફળ થવાની બહુ શક્યતા હોય છે. એમાં કયા પ્રકારનું સ્વપ્ન છે શું છે આ બધી બહુ વિગતવાર ચર્ચાઓ છે, પણ ટૂંકમાં આ સ્વપ્નનું વર્ણન સામે ભગવાને આ પ્રકારનું એનું અર્થઘટન કર્યું કે હે લક્ષ્મણ આ સ્વપ્ન સામે મને લાગે છે કે અત્યંત અશુભ સમાચાર આપણને આપવાનું છે, એને કારણે એમને શોક જન્મ્યો. અથવા એમણે જોયું કે આ ભરત દુઃખી છે એ કારણે પણ એને શોક જન્મ્યો. હવે શું કરવાનું? પછી આવું કુસ્વપ્ન હોય અને દુઃસ્વપ્ન હોય તો એને એના નિવારણ માટે બધી પણ એના નિવારણ માટેની પણ જે વિધિ હોય છે કે સ્નાન કરવું જોઈએ, શિવજીની પૂજા કરવી જોઈએ, દાન કરવું જોઈએ, જ્યાં જોયું ત્યાં તો ખરું રુદ્રાભિષેક. અસ કહે બંધુ સમેત નહાને, ભગવાન તો બધા ધર્મનું પાલન કરનારા છે, આ દુઃસ્વપ્ન છે તો એનું નિવારણ કેમ કરવું, એના માટે શક્ય હોય તો ઉપાય પોતે કર્યો. અસ કહે બંધુ સમેત નહાને, બંધુ હશે ત્યારે, ટૂંકમાં જયારે સીતાજી ને રામજી વચ્ચે આ પ્રકારની વાત ચાલી રહી છે ત્યારે લક્ષ્મણ ત્યાં આવી ગયા છે. પ્રાતઃકાળ છે, ભગવાનને પ્રણામ કરવા આવ્યા છે. એટલે ભગવાન લક્ષ્મણ, લક્ષ્મણ આ આ સ્વપ્ન જે છે એ સારું નથી, મહાન અમંગળના સમાચાર કોઈ સંભળાવશે. અને તેથી ભાઈ સહિત ભગવાને સ્નાન કર્યું. અને અહીં કહે છે કે સ્નાન એટલે કે નદીમાં જ સ્નાન, બીજું સ્નાન બાન તો કઈ, આમ તો બીજા ત્રીજા ડોલ બોલમાં સ્નાન કરે એને અવગાહ, ડૂબકી માર્યો નામ સ્નાન, એ જણા સમય સ્નાન, જો ડૂબકી મારી હોય તો. બાકી પેલા નળમાં પાણીમાં ડોલમાં બધામાં નહીં હોય એને સ્નાન નથી કહેતા લોકો. એટલે હું સ્નાન તે નદી તો છે જ ને, એટલે બંને ભાઈઓ જઈને નદીમાં સ્નાન કરેલું. પૂજી પુરારી, પુરારી એટલે શિવજીનું પૂજન કર્યું, સાધુ સન્માને બધા સાધુનું સન્માન કરીને દાન કર્યું. ટૂંકમાં આ રીતે પેલું જે ખરાબ સ્વપ્ન છે એનું નિવારણ કરવા માટેનું પણ પ્રયાસિત કર્યો, પ્રયત્ન કર્યો. તુલસીદાસજી કહે છે છંદમાં,
सनमानि सुर मुनि बंदी बैठे उतर दिसि देखत भये। सनमानि सुर मुनि बंदी बैठे उतर दिसि देखत नभ धूरि खग मृग भूरि भागे सकल प्रभु आश्रम गये। नभ मृग भूरि भागे सकल प्रभु आश्रम तुलसी उठे अवलोकि कारण काह चित सचकित रहे। तुलसी अवलोकि कारण काह चित सचकित सब समाचार किरात कोलनि आई तेहि अवसर कहे। सब समाचार किरात कोलनि आई तेहि अवसर कहे। सनमानी सुर मुनि बंदी बैठे हमेशा छल्ला छिली चौपा में कहू हो एना छंद की शुरुआत था। सनमानी सुर मुनि बंदी बैठे आम देवताओं ऋषियों बधा सन्मान देवता ने पूजा करे ने ऋषियों अने बंदीजनों सन्मान करे ने बैठे उत्तर दिशा देखत भय जुए छे आम त्यांथी बधुं कंई थई रह्युं छे एटले उत्तर दिशामां કાવતરું કરીને છેવટે ભરતને હટાવી દેશે માટે મેં વનમાં મોકલી આપો। વનમાં પણ થોડા સમય રહે તો વળી પાછા આવીને હુમલો કરે 14 વર્ષ એટલે ત્યાં સુધીમાં ભરતને બરોબર ભરત લોકપ્રિય થઈ જાય અને તેથી કોઈ પછી રામજીને સ્વીકારે નહીં। અને તાપસ વેશમાં જો પાછા ક્ષત્રિય વેશમાં રહે તો ત્યાં પછી પાછા કઈ નવા કાવાળા વાકે અને સૈન્ય ઉભો કરીને પાછો આવે એટલા માટે કઈકે આ પ્રકારનું વચન માંગેલું। આ તો લક્ષ્મણ વિચાર કે આ લોકો આવું જ વિચારી રહ્યા છે કે આ 14 વર્ષ તો વન છે વનમાં છે પણ 14 વર્ષ પછી હુમલો કરશે તો શું અને માટે એમને અત્યારે એમનું કાસળ કાઢી જ નાખીએ। આવી અનેક પ્રકારની ભગવાન આપ તો આવા સત્પુરુષો છતાં આપના વિષયવી કુટિલતાની કલ્પના કરે છે ટૂંકમાં આપનામાં કુટિલતાના દર્શન કરે છે કે 14 વર્ષ પછી આપ વળી પાછો હુમલો કરીને રાજ્ય લઈ લો કારણ કે પછી તો પિતાની આજ્ઞા તો પાલન થઈ ગયું પછી પિતા એમ નથી કે 14 વર્ષ પછી રાજ્ય ના લે છે એવું નથી કહ્યું અને તેથી એમની આજ્ઞાનું પાલન કરીને આપ 14 વર્ષ પછી એના પર હુમલો કરીને રાજ્ય લઈ લો એટલે એ શક્યતાનું નિવારણ કરવા માટે આજે અત્યારથી જ આપના પર હુમલો કરવા આવી રહ્યો છે। એમ પોતે તો કુટિલ છે જ ભગવાન આપના વિશે પણ અનેક પ્રકારની કુટિલતાની કલ્પના કરી રહ્યા છે અને એવી કલ્પના કરીને આ બંને ભાઈઓ આ સૈન્ય એક છોકરાને આવી રહ્યા છે। જો જે હો તેને કપટ કુચાલી ભગવાન કે શું લક્ષ્મણ શું વાત કરી રહ્યો છે તું એવું ભગવાન કહે કદાચ એટલે ભરત મને મળવા આવી રહ્યો છે આવું કેમ બેલો છે તું। લક્ષ્મણ કહે છે કે ભગવાન જેવું આપણે માત્ર મળવા જ આવતો હો જો જે હો તેને કપટ કુચાલી એના મનમાં કપટ ના હોત એમના મનમાં કે કુચાળ ના હોત કઈ સુહાદ રથ બાજી ગજાલી તો પછી આ રથ બાજી રથ રથ બાજી ઘોડા ગજે એટલે કે તો રથ ઘોડા હાથી આ બધાનું સંજય લઈને આવવાની છે જરૂર પડી। ટૂંકમાં ભરત ખરેખર આપને મળવા આવી રહ્યો હોય એનાથી કહીને એની ભગવાન મનમાં છે બહુ દુઃખી છે અને માટે રાજા થયા છતાં પણ ધારો કે આપને મળવા આવી રહ્યા એવું જો હોત તો શા માટે અમારું સૈન્ય લઈને આવવું પડે એમને બોલો રાજાનો ઠાઠ માઠ કરે તો ન જ આવે ને। ભરત હી દોષ દેઈ કો જાગે અંતેથી લક્ષ્મણજી પછી કહે છે એમના થોડી ઉદારતા આવે કે નહીં ભરતને શું કામ દોષ આપવો ભરત હી દોષ દેઈ કોઈ જાય આ ભરતને દોષ આપવાનો શું અર્થ છે જગ બહુરાય રાજપદ પાય ટૂંકમાં આવો નિયમ જ છે જગનો જગતનો નિયમ છે કે રાજપદ મળે એટલે બધા ઉન્મત્ત થઈ જતા હોય છે એટલે ભરતનો વાંક નથી એ પણ ઉન્મત્ત થઈ ગયો છે। દ્રષ્ટાંત આપે છે આપણા બધા આપણા પુરાણમાં બધા દ્રષ્ટાંત એક એક પ્રકારનું દ્રષ્ટાંત અનેક દ્રષ્ટાંત હોય તો રાજ્ય પ્રાપ્ત કરીને લોકો ઉન્મત્ત બની ગયા ઉન્મત્ત બનીને કેવી રીતે લોકોએ પોતાના ધર્મ અને પોતાની બધી મર્યાદા ઉલ્લંઘન કર્યું એના લક્ષ્મણ દ્રષ્ટાંત આપે છે 228માં દોહામાં।
સસિ ગુરુ તિય ગામી નહુ શું સસિ ગુરુ તિય ગામી નહુ શું ચડે ભૂમિ સુર જાન ચડે ભૂમિ સુર જાન લોક ભેદ તે વિમુખ ભાન લોક ભેદ તે વિમુખ અધમ કો બેન સમાન અધમ બેન સમાન સિયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય બોલો ભાઈ સબ સંતન કી જય શશિ ગુરુ તિય ગામી આ બધું જાણીતી વસ્તુઓ છે શશિ એટલે ચંદ્ર ચંદ્ર રાજા બન્યો કોનો રાજા બન્યો ઔષધિનો રાજા બન્યો ચંદ્ર બ્રાહ્મણનો રાજા કહેવાય છે અને ઔષધિનો રાજા છે આમ ચંદ્ર રાજા બન્યો અને મહાન પાપ કર્યું કેવું મહાન પાપ ગુરુ તિય ગામી ગુરુની સ્ત્રીને સ્ત્રીનું ગમન કર્યું આવું એને પાપ કર્યું તો આ બધું જાણીતી રાજ એમાંથી જ એને બુધ નામનો પુત્ર જન્મ થયો એટલે બૃહસ્પતિની પત્ની નામ તારા હતું એને આવી રીતે જો કે તારાએ જ માંગણી કરી આ માણસે જરાય વિચાર ન કર્યો અને એ રીતે એને બુધ નામનો પુત્ર થયો તો બૃહસ્પતિને ખબર નહીં એટલે પછી એનું નામકરણ જયારે કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે ચંદ્ર કહેતા તો મારો પુત્ર છે આમ બે વચ્ચે પછી રક્ષક છે કોનો પુત્ર છે આ બૃહસ્પતિ કે નહીં આ તો મારો પુત્ર છે કારણ કે મારા ક્ષેત્રમાં છે પેલું કા મારો પુત્ર છે આમ રક્ષક છેવટે પછી બધા લોકો નિર્ણય કરે ને એ બુધ છે ચંદ્રમાને આપ્યો પણ ટૂંકમાં બુધ એ ચંદ્રમાનો પુત્ર છે સૌમ્ય આવો ચંદ્ર આ રાજ્ય પ્રાપ્ત થયું આવી જાતમાં શશિ ગુરુ તિય ગામી ટૂંકો લોકો શું કરે છે લોકો એમાં મૂળ થઈ જાય છે પાગલ થઈ જાય છે નહું શું નહું છે રાજા એ પણ બહુ ખરેખર ધર્મનિષ્ઠ રાજા હતો નહું છે અને બહુ શુરવીર રાજા હતો એકવાર એવું બન્યું કે વૃત્રાસુરના ભયને કારણે ઇન્દ્ર ભાગી ગયો સ્વર્ગમાંથી અને માન સ્વરો જઈને છુપાઈ ગયો વૃત્રાસુરના ભયથી એટલે સ્વર્ગમાં કોઈ રાજા રહ્યો નહીં એટલે તેથી બૃહસ્પતિને બધા ભેગા નહુષને બોલાવ્યો કે તું આ રાજ્ય કર એટલે નહુષ પછી બહુ ધર્મના ધર્મની નીતિ પ્રમાણે સ્વર્ગનું રાજ્ય કરવા લાગ્યા પણ પેલું રાજ્ય મળ્યું ને એટલે વળી પાછી એનામાં પેલી પાગલ પણ આવ્યું અને ઇન્દ્રની પત્ની છે શચી બસ એના પ્રત્યે મોહ થયો અને તે શચીને એને કહેણ મોકલાવ્યું કે તું મારી પત્ની થા શચી તો બહુ શાણી પણ હતી એણે કહ્યું કે મને વાંધો નથી હું તારી પત્ની થઉં પણ એક શરત છે કે તું મને મળવા આવ એટલું જ નહીં પાલખીમાં બેસીને મળવા આવો અને પાલખી બ્રાહ્મણો દ્વારા ઉચકાવેલી હોવી જોઈએ તો બ્રાહ્મણો દ્વારા ઉચકાવેલી પાલખીમાં બેસીને તું મને મળવા આવો તો હું તારો સ્વીકાર કરું નહુજ કે માણસ ભાન ભૂલી જાય ને પછી તો પછી જે કહે દે તું હા કેમ નહીં એમ ભસ્મા શું નૃત્ય કરવા લાગ્યો પોતાનો જ માથા પર હાથ મૂકીને બળીને ભસ્મ થાય આ બધા પણ તેમ નહુશ પણ એને ઋષિઓને કહ્યું કે પાલખી મારી લો અને પછી તો ઋષિઓ તો બિચારા અગસ્ત્ય ઋષિ ના ઋષિ ઋષિ તો ચાલે એટલે બિચારા બ્રાહ્મણો છે રાજાએ કહ્યું એટલે જરૂર એનું પાલન કરે પછી એક જીવડો એટલે પગ આમ મૂકે એમ કશું એટલે ટૂંકમાં એ તો નીચે જોઈ જોઈને ચાલે એની આમ પેલા પાલખી ઉછેકનારા લોકો તો રાજાને જરા અગવડ ના પડે એ રીતે ચાલે પણ આ તો પાછી એકે જંતુ પર પગ ના પડો છો એમ કરતા કરતા એટલે પાલખી ઊંચી નીચી ઊંચી થાય એટલે પેલા કે આ શું છે સરખા ચાલો એમ કહીને બ્રાહ્મણને એમણે આવી રીતે ક્રોધ કરે નહુશે જયારે કહ્યું સર્પ સર્પ જલ્દી જલ્દી ચાલો એને ઉતાવળ દઈને જવાની એને આ તો ધીમું ધીમું ચાલે આડોળું ચાલે એટલે એ સહન ના કરીશું સર્પ સર્પ એ લોકો સર્પ થઈ જાય બ્રાહ્મણ એને શાપ આપ્યો સર્પ બની જાય નહુશ રાજા સર્પ બની ગયો આ નહુશ રાજાનું જાણીતી વસ્તુ છે લોક વેદ તે વિમુખ ભા અધમ કો બેન સમાન અને બેન રાજા થયો એ તો એના જેવું કોઈ અધમ જ નથી વેદથી વિમુખ અને લોકથી પણ વિમુખ એટલે એને શું કર્યું ન યષ્ટવ્યમ ન હોતવ્યમ ન દાતવ્યમ કદાચન એ લોકોમાં આજ્ઞા કરી દીધી કોઈ કોઈએ યાગ ન કરવો કોઈ હોમ ન કરવો કોઈ દાન ન કરવો કેમ ન કરે તમે લોકો યજ્ઞ કરીને શું કરો છો અંદર એમાં ઘી અને અન્ન અને બધું હોમો છો ને એમ કરીને બધું બગાડ કરો છો અગ્નિમાં હોમી દેને બગાડ કરો છો અને દાન કરો તો શું દાન કરી કરીને આ બધા લોકો આસુ માણસો છે એની સંખ્યામાં વધારો કરો છો દાન બંધ કરી દો યજ્ઞ બંધ કરી દો ખૂબ બંધ કરી દો બધા મારી પૂજા કરો હું ભગવાન છું
એમ પેલો રાજા બાકી ત્યાં સુધી સારો હતો બરાબર હતો પણ જેવો રાજ ગાદી પર આવ્યો એટલે એને કંઈક થઈ ગયું અને પછી છેવટે તો લોકો એવો બળવો પુકાર્યો અને ઋષિ મુનિઓ કે કશું યજ્ઞ આગાદી કંઈ ન થાય ઋષિ મુનિઓને મનાવવા ગયા તો ન માન્યો ઋષિ ગુસ્સે થઈ ગયા અને એને મારી નાખ્યો શાપ આપીને પછી એનો કોઈ ઉત્તરાધિકારી જોઈએ પાછો એટલે પછી એનું એને સાથળનું મંથન કર્યું એમાંથી એ પુત્ર ઉત્પન્ન કરવા માટે એ તો એવો પાપી વેણ કે એમાંથી જે પુત્ર ઉત્પન્ન થયો કાળો એવો એ પણ પાપી પુરુષ ઉત્પન્ન થયો એને દક્ષિણા મોકલી આપ્યો આ લોકોએ અને પછી વળી પાછા એના એ પુરુષે નીકળ્યો એના હાથનું મંથન કર્યું એમાંથી બી પૃથુ રાજાની ઉત્પત્તિ થઈ એ બહુ શ્રેષ્ઠ ભગવાનના ભક્ત અને શ્રેષ્ઠ રાજા થયા ટૂંકમાં આવી બધી કથાઓ છે એટલે લક્ષ્મણજી અત્યારે ભગવાનને પ્રમાણભૂત કહે છે આ વસ્તુ શું છે કે જ્યારે જગતની અંદર માણસ પાસે રાજ્ય આવે ત્યારે વિષયી લોકો જે હોય છે એવા પાગલ બની જતા હોય છે આ બધું લોકમાં જાણીતું છે ભગવાન આપને ખબર નહીં પડે કે ભરતનામાં કયા પ્રકારનું કપટ છે આ રીતે લક્ષ્મણજી પોતાનો અભિપ્રાય કહી રહ્યા છે લક્ષ્મણજી ક્રોધ આવ્યો એ ક્રોધના પ્રસંગનું વર્ણન કરી રહ્યા છે તુલસીદાસજી મહારાજ અને આપણે અહીં પૂરું કરવું પડશે અત્યારે આમ તો ભરતનો મિલાપ થઈ ગયો તો બહુ સારું હા ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ શાંતિ શાંતિઃ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ